માત્ર ભારતીય ઉપખંડમાં જોવા મળતું સ્લોથબેર એ વિશ્વમાં જોવા મળતી રીંછની 8 પ્રજાતિઓમાંનું એક છે. પ્રાચીન મહાકાવ્ય રામાયણમાં પણ જાંબુવત તરીકે સ્લોથબેરનો ઉલ્લેખ થયો છે. એક સમયે ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાનમાં જોવા મળતું આ રીંછ હવે માત્ર ભારત, નેપાળ અને શ્રીલંકામાં જોવા મળે છે, અને તેમાં પણ તેની કુલ વસ્તીના 80% વસ્તી માત્ર ભારતમાં જ છે, જે ભારતના કુલ 21 રાજ્યોમાં જોવા મળે છે. રીંછ સામાન્ય રીતે ઘાસિયા મેદાનો, સૂકા અને ઉષ્ણકટિબંધના જંગલો, ભેજવાળા જંગલો અને ઝાડી ઝાંખરાવાળા પ્રદેશોમાં જોવા મળે છે. કાળું, જીથરાળા વાળવાળું અને ગુંબદ જેવા આકારની પીઠવાળું આ રીંછ જ્યારે પાછળના બે પગ પર ઊભું થાય ત્યારે છાતીના ભાગ પર વી કે યુ આકારની સફેદ નિશાની જોઈ શકાય છે. તેના આગળના પંજાના નહર ખૂબ મોટા હોય છે, જે તેને ઉધયનો રાફડો ખોલવામાં મદદરૂપ થાય છે. કદમાં મોટા એવા નરનું વજન 80-140 કિલોગ્રામ અને માદાનું વજન 55-100 કિલોગ્રામ જેટલું હોય છે. રીંછ તેના ખોરાકમાં મુખ્યત્વે કીડી, મકોડા, ઉધય જેવી સમૂહમાં રહેતી જીવાતો, મીઠા ફળો તેમજ મધ આરોગે છે. મેથી જુલાઈ માસ દરમિયાન સંવનન કરી 7-8 મહિનાના ગર્ભાવસ્થાના સમયગાળા બાદ સામાન્ય રીતે 2 અને ક્યારેક 3 બચ્ચાને સુરક્ષિત અને અંધારી ગુફામાં જન્મ આપે છે, અને માદા 1.5 મહિના સુધી ગુફામાં જ રહે છે. ત્યારબાદ બચ્ચા 1 વર્ષના થાય ત્યાં સુધી માતાની પીઠ પર સવારી કરતા જોવા મળે છે, અને 3-4 વર્ષની ઉંમરે તે પ્રજનનક્ષમ બની જાય છે. રીંછ મોડી સાંજથી વહેલી સવાર સુધી વધુ સક્રિય હોય અને દિવસ દરમિયાન પથ્થરોની વચ્ચે કે ગુફામાં આરામ કરવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે તો તે એકલવાયુ ફરતું હોય છે, પરંતુ ક્યારેક માદા તેના બચ્ચા સાથે પણ જોવા મળે છે, અને ત્યારે તે વધુ આક્રમક હોય છે અને અચાનક માનવ કે મોટા કદના પ્રાણીને જોઈ હુમલો કરી બેસે છે. આપણા વિસ્તારમાં રીંછની હાજરીની જાણ તેના પગના નિશાન, ઝાડ પર નહોરના નિશાન, હગાર તેમજ મધ ખાધા બાદ જમીન પર પડેલા મધપૂડાના ટુકડાથી થાય છે. માનવ વસાહતોની આસપાસ રીંછની હાજરી પ્રત્યેના અણગમાને લીધે માનવ અને રીંછનું ઘર્ષણ વધતું જાય છે. અમુક લોકોએ રીંછના હુમલામાં જીવ ગુમાવ્યા છે અથવા ઘાયલ થયા છે, અને તેના બદલે માણસો પણ રીંછ પર હુમલો કરે છે અને ઘણીવાર મારી પણ નાખે છે. રીંછ એ માંસાહારી પ્રાણી નથી અને તે ઈરાદાપૂર્વક હુમલો પણ કરતું નથી, તો પછી શા માટે આ સંઘર્ષ? મુખ્યત્વે માણસમાં જાગૃતિનો અભાવ, ઘટતો જતો જંગલ વિસ્તાર અને ઉનાળાની ઋતુમાં ખોરાક અને પાણીની અછત આ બાબત માટે જવાબદાર છે. રીંછના વિસ્તારમાં વસવાટ કરતા લોકો જ્યારે જંગલમાં ફળફળાદી તથા ઈંધણ લેવા જાય ત્યારે અચાનક રીંછનો સામનો થઈ જતા તે હુમલો કરે છે. રીંછના હુમલા નિવારવા અને તેની સાથે સહઅસ્તિત્વ કેળવવા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે રીંછની હાજરીની નિશાનીઓને ઓળખવી અને રીંછની હાજરી વર્તાય તો નજીકના વન વિભાગને જાણ કરવી જોઈએ. જંગલમાં જૂથમાં જ જવાનું રાખવું જોઈએ. અંધારાના સમયમાં સાથે ટોર્ચ અને લાકડી રાખવી જોઈએ. જો રીંછની હાજરી વર્તાય તો મોટેથી અવાજો કરવા, જેથી પ્રાણી પોતાનો રસ્તો બદલી નાખે. જંગલમાં વૃક્ષની નીચે આરામ કરતી વખતે તે વૃક્ષ પર તેના ખોરાક તેવા મીઠા ફળો કે મધપૂડો તો નથી ને, તેની ખાતરી કરવી. અને જો રીંછ સાથે આમનો સામનો થઈ જાય તો હંમેશા શાંત અને સ્થિર રહેવા પ્રયત્ન કરવો. જમીન પર ઊંધા સૂઈ ચહેરાને હાથ કે કપડાં વડે સુરક્ષિત કરવો. રીંછની પાછળ ભાગવું નહીં કે તેને ઉશ્કેરવું નહીં. તમારા વિસ્તારમાં જો રીંછની હાજરી હોય તો ઘરની આજુબાજુ કાંટાળી વાડ બનાવવી જોઈએ અને એઠવાડ કે વધેલા ખોરાકનો નિકાલ નજીકમાં ન કરવો, કારણ કે રીંછ તે ખોરાક ખાવા આવી શકે છે. કુદરતી હાજત માટે જંગલમાં જવાનું ટાળતા શૌચાલયનો ઉપયોગ કરવો જોઈએ. રીંછનું સંરક્ષણ એ આપણી ફરજ છે, નહીં તો બાંગ્લાદેશની જેમ ભારતમાંથી પણ તે લુપ્ત થઈ જશે. આ માટે તેના આવાસોનું રક્ષણ કરવું જોઈએ અને રીંછ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. આપણે જો વાઘ, એશિયાઈ સિંહ, ઘેંડાના સંરક્ષણ માટે પ્રયત્ન કરી શકતા હોય
તો હવે રીંછના સંરક્ષણ માટે પણ આપણે પ્રયત્ન કરવો જ રહ્યો. નમસ્કાર, મેં હું અમિતાભ બચ્ચન. ये हमारे लिए अत्यंत गर्व की बात है कि स्लॉथ बेयर, जिसे हम अपनी भाषा में भालू कहते हैं, स्लॉथ बेयर केवल भारतीय उपमहाद्वीप में पाए जाते हैं. उनके पास भी ईश्वर के द्वारा रचित धरती पर निर्भयता से जीने का अधिकार है. अतः आइए हम सब मिलकर भारत के भालुओं के लिए ये संकल्प करें कि हम उनकी और उनके आवास की रक्षा करेंगे तथा समाज में भालू के साथ सह अस्तित्व की भावना बनाए रखेंगे. अनेक धन्यवाद. नमस्कार.